જે પાણી નીકળે છે આ પાણી બધું અહીં નીલકંઠ ભાઈ ઉતરે છે હા તો એ તો પાણી છે અને આગળ કઈ ગટર નું કઈ સાઈડ નહીં સાહેબ વરસાદ નું પાણી બધું અહીંયા અટકી જશે બાર રોડ ઊંચો થાય ને એટલે આગળ પાણી બધું અંદર આવતું રહે રોડ નું બધું ભરી જાય પાણી બાજુ વાળા ઘર ઉપર જવાનું કરાવો કે આવું કે અમને બધાય
શું તકલીફ શું છે આ નળ કનકી નું પાણી છે આ એમ માટા કનકી નું પાણી ઉનારો હોય ખિયારો હોય ચુમસ હોય અને મચ્છર થાય ને અમારા બાળ બચ્ચા બધા હે ને માદા થઈ જાય નકરા રોજે રોજ માદા હોય હે કે છોકરો હાજુત ને એ આય માદા હોય તો તૈન પેલીકા માદા હોય તો તૈન પેલીકા માદા હોય થાવે છે આવે પાછો મહિના ને ત્રીસે દાડા ભરેલું હોય નાના નાના બચ્ચા હે અમારા અને નકરા મચ્છર થાય હે મચ્છર થાય હે બીમાર રોજ જે છોકરું એક વાદુ તો દવાખાન માં હોય જ છે દવાખાન માં હોય જ છે ભરતી હોય જ હે રોજે રોજ છોકરા નાના બાળક પાસા હમણાં હમણાં 20-25 હજાર માં પેઈ ગયા દવાખાન માં દાખલ એક છોકરું કર્યું તો માન માન બચ્યું ક્યારે મેલેરિયા થઈ ગયા હતા બધું પાણી હવે પથ્થર જ નાખવામાં આવશે અંદર પથ્થર જ નાખવામાં આવવાના હે હવે ગટર માં અમે બંધ કરી દેશું બધા ભૈરા થઈ આપણે હું બંધ કરીએ સરકાર પાણી કાયમ માટે જાય છે મહિના ના 30 દિવસ અમે કહીએ તો કે તમે લોકો અરજી કરે તો કોઈ હાભરતું નહીં સાહેબ અમારે કાયમ માટે પાણી જાય છે એમ મચ્છરિયા ના કોઈ ના કોઈ ના ઘેર કોઈ છોકરા બીમાર હોય મોટા બીમાર હોય કોક ને મેલેરિયા થઈ ગયો સાહેબ કાયમ માટે અમારે જે ગરીબ માના દવાખાના કેટલા દોરવાના અમે અહીં અરજી કરી હતી બીજું તો અમારે કશું થાય નહીં કે નહીં પાણી આમ તો પાણી એ ગંદકી બીજું પાણી નવું પીવા જો કે અમારે ફિલ્ટર ના મશીન અમે ચોખટ નહી લગી રહે વાડી ના અંદર લકડી ગંદકી છે ગંદકી છે બીજું કૈસા જ નહીં બધા હાજર માદા રહે બીમાર રહે બધા મેલા માં રામવાડી ના રહેવાસી છીએ 70 વર્ષ થી રહીએ છીએ પેલા આવું નતું આ છેલ્લા 3-4 વર્ષ થી નિયમિત પાણી ગટર નું ગંદુ પાણી અહીંથી નીકળે છે ગટરનું ગંદુ પાણી નીકળે છે અહીં હાલવાની અમને કોઈ એટલી તકલીફ પડે બાળકો બીમાર પડી ગયા છે વચ્ચે એક છોકરો ડેડ થઈ ગયો હતો આ બીમારીના હિસાબે હા ખરાબ રીતે આને બીમાર પડી ગયો હતો ને ડેડ થઈ ગયો જેલી મેરેજા થઈ ગયો હતો 70 વર્ષથી રહીએ છીએ અમે બહુ હેરાન ને પરેશાન થઈ ગયા છીએ હવે વહેલી તકે આનો જો ઉકેલ નહીં લાવો ને પેલું નહીં કરો તમે સત્યાગ્રહ ઉપર બેસો ને અફવાસ ઉપર બેસો એના જિમ્મેદાર કોણ તો વહેલી તકે આનો નિકાલ કરો અને આનો રસ્તો લાવો અહીં અમારે મંદિરો છે સારા સારા ધાર્મિક સ્થળો છે ચાલી શકતા નથી બહુ હેરાન ને પરેશાન થઈએ છીએ પીવાનું પાણી છે તો પીવાનું પાણી એટલું લીકેજ આવે છે અડધો પોણો કલાક પાણી આવે તો અડધો પોણો કલાકમાં હે ને 5 મિનિટ જ છેલ્લે પાણી સારું આવે ગટરનું પાણી કેવળ ગટરનું ગંદકીનું અને ખરાબ પાણી આવે છે સાહેબ તમે કોને કહેવા જઈએ તો વહેલી તકે આનો નિકાલ કરો અને આનો રસ્તો લાવો અને નહીં લાવો તમે હે ને ઉપવાસ વર બેસો ને સત્યાગ્રહ કરશો જય હિન્દ વોર્ડ નંબર 8 માં છેલ્લા 6 મહિનાથી ગટરનો ઉઘરાવો થાય છે પણ કોઈ પણ ધ્યાન આપતા નથી અને આના માટે ઘણી વખત રજૂઆત કરી નગરપાલિકામાં તે છતાંય કોઈ આમાં ધ્યાન દોરતું નથી તો આનું કારણ શું છે કે આ લોકોને વોર્ડ નંબર 8 માં જે કંઈ અમારા ચૂંટીને આવેલા સભ્ય તરીકેનું જે નિર્માણ થયું છે એ લોકોને કોઈ ધ્યાન આપવા બાબતમાં શું રસ નથી કે શું આનું કારણ છે એ લોકો કંઈ રજૂઆત અમને કરે તો ખ્યાલ આવે આજે એમની ફરજમાં આવે છે કે આ કામ એમને કરવું જોઈએ આજે અમે ચૂંટાઈને લાયા છીએ એનો અર્થ એવો નથી કે બીજાની માએ અમારે લોકોને આવું દુઃખ ભોગવવાનું આવે તો તે માટે થઈને અમારી રજૂઆત છે કે મહેરબાની કરીને આ કાર્ય કરે તો સારું એ નકર આની રજૂઆત લેખિતમાં અમારા કલેક્ટરમાં નગરપાલિકામાં ફ્રાન્સમાં નગર નરેન્દ્ર મોદી સાહેબ સુધી પહોંચાડવામાં આવશે આ નગરપાલિકામાં રજૂઆત કરેલી છે આની આ નગરપાલિકામાં રજૂઆત ઘણી વખત કરેલી જાતે જઈ જઈને કરેલી કાલે સીઓ સાહેબ પોતે પણ આવ્યા હતા તો પણ આનું કંઈ
નિરાકરણ નથી લાવતા આ લોકો બોલો વોર્ડ નંબર 8 વોર્ડ નંબર 8 ની પાછળ આવેલા તમામ સોસાયટીઓ જેવી કે મધુસૂદન પાર્ક 1 અંબિકા નગર સાતા સોસાયટી રામવાડી અને તેની આગળ પણ મોટા મોટી સી હોસ્પિટલ ત્યાં આવેલી છે સિદ્ધાર્થ મહાદેવનું મંદિર પણ ત્યાં આવેલું છે તમામ રજૂઆતો અમે લેખિતમાં પણ આપી છે અને બધાને અમે રજૂઆત કરીએ છીએ વારંવાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ ધ્યાને લેતું નથી હવે અમારો હિન્દુ ધર્મનો શ્રાવણ મહિનો આવી રહ્યો છે તેમ છતાં પણ અમારું કોઈ નિરાકરણ આવતું નથી તેથી અમે તમને રજૂઆત કરીએ છીએ કે આનું તાત્કાલિક ધોરણે તાત્કાલિક સંપૂર્ણપણે કામ થાય એવી કામગીરી શું સમસ્યા છે અને કેટલા ટાઈમથી છે હા ઘણા સમયથી પ્રક્રિયા ચાલુ જ છે આનો કોઈ નિકાલ આવતો નથી વગર ચોમાસે પણ ચોમાસે જેવી હાલત અહીં થાય છે આની કોઈ કામગીરી થતી નથી ઉભરા અને રોડ રસ્તાનું સ્ટ્રીટ લાઇટો અત્યારે થઈ ગઈ છે પણ મેઈન પ્રોબ્લેમ ગટરનો જ છે અમારે ગટરનો ફૂલ પાણી ઉભરાય નિરાશરે મંદિરે જવું હોય તો પગે લાગો તો ભગવાન એવો પગ લઈને જવાનું હોય આપણે શંકર ભગવાનનું મંદિર છે કાંઈ બીજું મંદિર હોય તો હાથ પગ તો ધોવાના કરે ના જઈ પાણી પાણી ના મળે અહીંયા શું કરવાનું એવાના પગલા લઈને મંદિરમાં જવું પડે નંબર 8 વિરમ ગામના અંદર છેલ્લા 3 વર્ષથી આવી રીતે પાણી ભરાય છે છોકરા નિસાર જાય ગંદા પાણીમાં આવે એટલે જાય તો આનો સાહેબ કંઈ નિકાલ કરો નગરપાલિકામાં રજૂઆત કરી છે નગરપાલિકામાં બધે કરીએ નગરપાલિકા વાળા એક દોર આવે એટલે જેવું તેવું ઠીકડું મારીને જતા રહે એટલે આનો નિકાલ વ્યવસ્થિત કરો સાહેબ છોકરા બીમાર પડે ને છોકરા નિસારમાં ગંદા પાણીમાં જાય ને ગંદા પાણીમાંથી આવે